आम तो गुजरात विधानसभा की चूंटणी ने हजू 6 महीनानी वार छे अने गुजरात में कोनी सरकार बनशे अने कोण मुख्य प्रधान बनशे ए तो चूंटणी परिणाम बाद ज खबर पड़शे। परंतु गुजरात सरकार ना प्रवक्ता अने शिक्षण प्रधान जीतू वाघाणीए गुजरात ना आगामी मुख्य प्रधान अंगे अत्यारथी ज भविष्यवाणी करी छे। एलई एंजीनियरिंग ना कार्यक्रम में उपस्थित रहेला जीतू वाघाणीए महत्वनुं निवेदन आपता जणाव्युं के वर्ष 2023 में पण भूपेन्द्र पटेल ज मुख्य प्रधान हशे। जीतू वाघाणीए कह्युं के भूपेन्द्र पटेल 2023 मां मुख्य प्रधान हशे अने एटले ज जान्युआरीना एलडी एंजीनियरिंग ना जलसा ना कार्यक्रम मां अमे ज पाछा आवीशुं। जान्युआरी मां एक खूब मोटो जलसानो प्रोग्राम तमे विचार्यो छे एवुं मे जाण्युं छे। તારીખ કઈ છે? 6-7-8 જાન્યુઆરી એટલે વળી પાછા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ 2023 થશે એટલે પાછા જવાબદારીઓ કઈ પણ હોય પણ સાહેબ મુખ્યમંત્રીશ્રીની જવાબદારીમાં અમે ચોક્કસ એ આનંદમાં સહભાગી થવાનો પ્રયાસ, કારણ કે રાજ્યની જનતાએ આપ સૌએ ખૂબ મોટા આશીર્વાદ એ નરેન્દ્રભાઈ ને અમારી પાર્ટીને સતત આપતા રહ્યા છે। ગુજરાતના આગામી મુખ્ય પ્રધાન અંગે જીતુ વાઘાણીએ આપેલા નિવેદન મુદ્દે વિપક્ષોએ ભાજપ પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે સીએમ નક્કી કરવાનું કામ ગુજરાતની જનતાનું છે, ભાજપ આ પ્રકારની વાત કરીને ગુજરાતનું અપમાન કરે છે। તો આ તરફ આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મુખ્ય પ્રધાન કોણ બનશે એ તો ચૂંટણી બાદ ભાજપની સરકાર બનશે પછીની વાત છે, શું ગરીબો અને શોષિતો ભાજપને મત આપશે ખરા? 2023 માં પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે। જીતુભાઈ વાઘાણી મને ખબર નહીં, મારા મિત્ર ભવિષ્યવેતા છે, ભવિષ્યવાણી કરી જાણે છે કે જ્યોતિષ જાણે છે ખબર નથી, પણ ગુજરાતની જનતાનું એમણે અપમાન કર્યું છે। ભાજપની સરકાર આવશે તો તમારો મુખ્યમંત્રી બનશે ને? તમે આ ગુજરાતની જનતાનું અપમાન કરો છો। ગુજરાતની જનતાની તમારે માફી માંગવી જોઈએ કે તમે અત્યારથી એવું નક્કી કરી લો છો કે અમારી જ સરકાર બનવાની છે, એટલે ચૂંટણીઓ આવી નથી, હજી ચૂંટણી ડિક્લેર નથી થઈ, ચૂંટણી આવશે, મતદાન થશે, મતદાતાઓ મતદાન કરશે ને પછી નક્કી થશે કોની સરકાર આવે છે, પછી એમાંથી નક્કી થશે કોણ મુખ્યમંત્રી બનશે। એટલે તમે ગુજરાતની જનતાનું અપમાન કરી નાખ્યું, મતદાતાઓનું અપમાન કરી નાખ્યું। आप कौन होते तय करने वाले कि कौन सीएम बनेगा, ये गुजरात की जनता करती है। ये जो 6.5 करोड़ जनता का अपमान कर रही है बीजेपी, उन्होंने ये मान के चला है कि गुजरात की जनता तो हमको वोट देगी ही देगी, चाहे हम कुछ करें या नहीं करें। और लोकतंत्र में ये घमंड बोल रहा बीजेपी, ये लोकतंत्र में लोकतंत्र की परिभाषा कोई राजनीतिक दल का नेता नहीं तय कर सकता। ये तय करने का काम न कांग्रेस कर सकती है न बीजेपी कर सकती।